वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचेन्तये। ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः। श्रीसहजानन्दाय नीलकण्ठाय च नमो नमः। श्रीगुरुचरणकमलेभ्यो नमो नमः। बोलो श्री स्वामी नारायण भगवान की। श्री हरि कृष्ण महाराज की जय। श्री घनश्याम महाराज की जय। कथा सांभळनारा बधाज वाला भक्तों ने खूब भाव थी जय श्री स्वामी नारायण। श्री हरि चरित्रामृत सागर पूर पांचमू तरंग बावनमू भगवान श्रीहरि पोताना अंगनी वात करे छे, ये आपने श्रवण करीशू। श्रीहरि बैठे हिंडोर पर नृपसो पूजा लाए, बाजे अनंत बाज रहे उत्सव रहे महाछाय। भगवान हिंडोळा ऊपर बिराजमान थया। मानकुवा गाम में दरबार अदा भाई ने त्या भगवान श्रीहरि बिराजमान छे। गई काल नी थोड़ी कथा अपने याद करिए। भगवान श्रीहरि नी अद्भुत पूजा करी, आरती करी कपूर थी। महाराज हिंडोळा ऊपर बिराजमान छे, हाथ जोड़ीने प्रार्थना करी, खबर छे ने। श्री हरि बैठे हिंडोर पर नृपसो पूजा लाय, हिंडोळा ऊपर, अने एमां पण अत्यारनो समय हिंडोळा उत्सवनो छे। गामो गाम एके एक मंदिरोमां हिंडोळा उत्सवमां भगवान श्री अत्यारे हिंडोळामां झूले छे। हमणा कीर्तन श्री स्वामी गायू ने, हिंडोर नामे होरे होरे झूलो महाराज, हिंडोर नामे ए होरे होरे झूलो महाराज। नंद संतोए पर्दो पण केवा सरस मजाने लख्या, अने हसमुख भाई साहित्यकारोए लखेली वात कर दो वच्चे कि आ दुनियामां बे वस्तु भगवाने एवी अद्भुत बनावी छे, एक हिंडोळो एटले हिचको અને એક બારી। કોઈપણ ઉંમર લાયક વ્યક્તિને આ બે વસ્તુ જો મળી જાય ને, કાંઈ હિંચકો મળી જાય ને કાં બારી મળી જાય, તો ત્રીજાની જરૂર પડે નહીં, કેવું લાગે તમને? લગભગ મોટા ભાગના ઉંમર લાયક રિટાયર્ડ માણસોને બેસવાની જગ્યા તમે લગભગ જોજો, આ બેમાંથી એક હશે, કાં બારી પાસે બેસશે અને કાં હિંચકા ઉપર બેસશે। એમાં ભગવાન શ્રી હિંડોળા ઉપર બિરાજમાન હોય એ વડતાલની વાત આપણે જાણીએ છીએ। બાર બાર બારનો હિંડોળો શોભતો, નિષ્કુળાનંદ સ્વામીએ બાર દરવાજાવાળો હિંડોળો બનાવ્યો અને દેશ દેશાંતરના ભક્તો આવે, ચાર આગળ ચાર પાછળ ચાર લેફ્ટમાં ચાર રાઈટમાં બાર દરવાજા, ચારે બાજુ હરિભક્તો। શ્રીજી મહારાજ પણ બાર રૂપે થયા, ચારે બાજુથી હરિભક્તો હાર આપે, પ્રસાદ આપે, મેવા મીઠાઈ આપે, સાકર આપે, જે પ્રસાદી આપે, બાર રૂપે હિંડોળામાં બિરાજમાન થયા અને મહારાજે સેવા સ્વીકારી। આજે પણ એ હિંડોળો પ્રસાદીનો છે વડતાલમાં, વિચારો। ગુરુજી ઘણી વાર વાત કરે છે ને, આ સત્સંગ પ્રગટ છે। આપણા મામા રમેશ મામા ધામમાં જતા જતા જે કડી યાદ કરતા હતા, એમના ખિસ્સામાંથી પેપર નીકળ્યું, એમના હાથે લખેલી એક કડી, ખબર છે ને તમને? છેલ્લે છેલ્લે મામા જે કડી યાદ કરતા હતા, ભક્ત ચિંતામણીને આ સત્સંગ પ્રગટ, કલ્યાણ પ્રગટ, મહારાજ પ્રગટ, ધર્મ પ્રગટ, સંતો પ્રગટ, આ તો રોકડો
શ્રીજી મહારાજે બધું રોકડું કામ કર્યું છે. રૂડી મૂડી પામ્યા રોકડે નહીં ઉધારાની વાત. આ સત્સંગ પ્રગટ છે. મહારાજે કેવા કેવા કાર્યો કર્યા. આ કળિયુગમાં આવો દિવ્ય સત્સંગ, આવી દિવ્ય કથાવાર્તા, આવા રૂડા તમારા જેવા હરિભક્તો. ગુરુજી એટલા બધા રાજી હતા. લોયાધામ પરિવારના હરિભક્તોના જીવન, એના ઘર, એના સંસ્કાર, એના દીકરાઓ, એનો પરિવાર, આ બધું જોઈને ગઈકાલે આપણે ટકોર કરી કે નાના દીકરાઓએ બે વાતમાં બહુ ધ્યાન રાખવાની જરૂર છે અત્યારે. કઈ બે વાત યાદ છે કોઈને? ફટોફટ બોલો. કોમિલ ભગત, માનવ ભગત ભૂલી ગયા. એક, કેન્ડી ખાવામાં ધ્યાન રાખો, બાકી તમારા દાંત છે ને બહુ વહેલા ખલાસ થઈ જશે. અને બીજું, બહુ સરસ, બરાબર. એક કેન્ડી ખાવામાં એટલે દાંતને બચાવવા માટે ધ્યાન રાખો ને આંખને. આજે એટલું બધું જોઈ નાખે છે ટીવી, છોકરાઓ એટલું બધું, પછી આંખોમાં નંબર અને ચશ્મા. અને કાલે આપણે ટકોર કરી, જોકે છોકરાઓને રાત્રે બોલાવ્યા હતા, બધા આવ્યા, બે વાર ત્રણ વાર આવ્યા આમ તો છોકરાઓ, એટલે મારી મિસ્ટેક કહેવાય. ટાઈમ અમે સંતો બીજો બે ચાર કામ આવી ગયા, મળી જ ન શકાયું. પણ એક નાનો દીકરો મળ્યો, મિલન. મને કે એક સ્વામી, મેં એક નિયમ રાખ્યો, શું? હવે રોજ દિવસમાં એક કરતાં વધારે કેન્ડી ક્યારેય નહીં જમું. બોલો, તાળીઓથી વધાવો. આપણે આટલું જ શીખવાનું છે. કેટલું? ભગવાને જેટલું બનાવ્યું છે બધું આપણે ખાઈ નથી જવાનું, બધું એક સાથે ભોગવી નથી લેવાનું. સંયમથી અને નિયમથી, નિયમ આવે એટલે સંયમ ઓટોમેટિક આવવાનો. ભગવાન શ્રીહરિના દરેક ઉત્સવો, દરેક કાર્ય, દરેક ચરિત્ર, એની પાછળ એકને એક જ સિદ્ધાંત છે. કયો સિદ્ધાંત? કાલની એક વાત આપણે સાંભળી હતી ને, મહારાજે શું કહ્યું? આ સત્સંગમાં નિયમ ધર્મની વાત મોળી પડે એવી કોઈ પણ વાતમાં પ્રતીતિ આવે છે ત્યારે ભગવાનનો ભક્ત જ નથી. આ મહારાજનો સિદ્ધાંત છે. આપણે હિંડોળા ઉત્સવ કરીએ, આપણે દરેક ઉત્સવ કરીએ, પણ દરેક ઉત્સવની પાછળ મહારાજે રંગોત્સવ કર્યા, મહારાજે શાકોત્સવ કર્યા, અન્નકૂટ ઉત્સવ કર્યા, પણ એમાંથી હેત કરાવી અને હેત કરાવીને જીવને એટલું જ શીખવાડ્યું, બસ ભગવાનની કરેલી આજ્ઞા પાળીએ એમાં સુખ છે અને આજ્ઞા લોપીએ એમાં દુઃખ છે. શ્રી હરિ બેઠે હિંડોર પર નૃપસો પૂજા લાય, બાજે અનંત બાજ રહે ઉત્સવ રહે મહાછાય. કેસર ચંદન ઉતારી કે કનક કટોરા દોય, ભરલીને ભરપૂર હે કસર ન રખે કોઈ. હિંડોળા ઉપર બિરાજમાન થયા દરબાર અદાભાઈ, પૂજાનો સામાન લઈને આવ્યા. અનંત પ્રકારના વાજિંત્ર વાગતા હતા, મહાન ઉત્સવ થઈ રહ્યો હતો. કેસર ચંદન ઉતારીને સોનાના બે કટોરા ભરપૂર ભરી લીધા, તેમાં કોઈ કસર રાખી નહીં. કેસર ચંદન લઈને શ્રીહરિના લલાટમાં ચર્ચ્યું હતું, અતિશય સરસ રીતે બધા અંગો ઉપર પણ ચર્ચ્યું, ચરણ સુધી ચંદન ચર્ચ્યું. મોતીના હારની શેરો કરીને છાતી ઉપર પહેરાવી, મસ્તક ઉપર મોતીનો ખૂંપ ધરાવ્યો, ખૂંપના ઉપર મોતીના શ્રીપેચ, મોતીના તોરા, મોતીની નવરંગી કલગી પણ ધરાવી. આપણા પિયુડા ઘનશ્યામ મહારાજના તમે દર્શન કરો છો ને, સંતો કેવો શણગાર કરે હે, કોઈ જગ્યા બાકી ન રાખે. તમે જોયું ને, એમાંય ભાઈ શ્રીજી સ્વામી શણગાર કરે, તાળીઓથી વધાવો હા સ્વામીને. ક્યારેક ક્યારેક પગના કડા ગળામાં પહેરાવી દે તોય સારું લાગે હા, શ્રીજી સ્વામી પહેરાવે તો, અને ગળાનું પગમાં પહેરાય, પણ એવું સરસ સજાવી દીધું હોય ને, કાનનું કુંડળ માથે ચડાવી દીધું હોય. આ ભક્તનો પ્રેમ છે, આ ભક્તિની પ્રક્રિયા છે. પ્રેમ જ્યારે આવે ત્યારે પ્રેમ એવો છે ને, દરેક જગ્યાએ દેખાય. મહારાજને હું ક્યાં કાનમાં આવા અલંકાર ધરાવું, મસ્તક પર આવા અલંકાર ધરાવું, આવી રીતે મહારાજને શણગારું. આપણે જ્યારે જ્યારે સાગરમાં વર્ણન મહારાજની મૂર્તિનું સાંભળીએ છીએ, એમાં એક વિશેષતા, લગભગ દરેક જગ્યાએ કંઈક ને કંઈક વિશેષ જોવા મળે. નવરંગી મોતીની કલગી માથા ઉપર ચડાવી હતી, બોલો કોઈ ભક્ત એવા હશે પ્રેમી નહીં હોય?
ખૂપના ઉપર અત્યંત સુહામણી લાગતી હતી. મોતીના બાજુ પહોંચી કડા હાથમાં ધરાવ્યા હતા, ઘણા રળિયામણા લાગતા હતા. મોતીના કુંડળ કાનોમાં ધરાવ્યા હતા, તેની શોભા ઘણી ફેલાઈ ગઈ હતી. મોતીનો કંદોરો કમર ઉપર બાંધ્યો હતો, હાથમાં મોતીની છડી લીધી હતી. મોતીના ઝાંઝર મોતીની જડિત મોજડી ચરણમાં ઘણી સુહામણી લાગતી હતી. ઝરિયાની મોતીનો જામો સહુ પહેલાં પ્રેમથી પહેરી લીધો હતો. મોતીનો સુરવાળ પહેરાવીને મનની અભિલાષાને પૂર્ણ કરી હાથની બધી આંગળીઓમાં હીરાજડિત વીંટી અને અંગૂઠીઓ પહેરાવી લલાટની વચ્ચે તાજા લાલ રંગના કુમકુમનો ચાંદલો કર્યો. સોનાના થાળમાં વાટો પ્રગટાવીને આરતી ઉતારી. વાહ, આવી સુંદર નવરંગી મૂર્તિ હૃદયમાં ધારી લીધી. કર જુગ જોરે પ્રાર્થના કીને યહ મૂર્તિ મે મન રહો લીને. આવી રીતે સરસ મજાની પૂજા કરી, મહારાજને શણગાર્યા, મહારાજની મૂર્તિને હૃદયમાં ધારી. આપણે મંદિરમાં રહીએ છીએ, દર્શન કરીએ છીએ, પણ મહારાજની ચરણારવિંદથી મુખારવિંદ સુધી મૂર્તિને આંખોમાં એવી પકડી લેવી જોઈએ, એવી ધારી લેવી જોઈએ, એવી ઉતારી દેવી જોઈએ કે એક બે દિવસ તો એ મૂર્તિની ઝાંખી સતત થયા કરે. 1991માં કેટલા વર્ષો થયા હસમુખ ભગત? કેટલા? 26 વર્ષ પહેલાં અમે સંતો એક ટેમ્પામાં ગુરુજીની સાથે યાત્રા કરવા નીકળેલા, અને ત્યારે ગઢપુરમાં ગોપીનાથજી મહારાજના દર્શન કર્યા. અને તે દિવસે ગુરુજીએ સંતોને ભલામણ કરી હતી, વાત કરી હતી, ટકોર કરી હતી કે આપણે મહારાજના દર્શન કરતા હોઈએ ત્યારે એમ માનવું મારી જિંદગીનો છેલ્લો દિવસ છે, હવે ફરીવાર મને આ દર્શન નથી મળવાના, એમ માનીને જો દર્શન કરીએ ને તો મરતા સુધી એ દર્શન ક્યારેય ભૂલાય નહીં. આપણને તો વિશ્વાસ છે આ પિયુડા મહારાજ આપણે આઘા પાછા થશો, પણ આ મહારાજ ટ્વેન્ટી ફોર અવર મહારાજ રેડી આપણા માટે. ચાલો બોલો, પ્રશ્ન પૂછું છોકરાઓ, કોણ જવાબ આપશે? ચરણમાં, હાથમાં, માથે, કાનમાં શું શું છે, કોણ જવાબ આપી શકશે? બે, ફટોફટ બોલો. ત્રણ, ફટોફટ બોલો. ચાર, ફટોફટ બોલો. 1 2 3 5 પહેલા જેમ કે અડધું અડધું 50-50 લો. યાદ રાખો, આપણે દર્શન કરીએ છીએ એ દર્શન ખાલી આંખથી નથી કરવાના, અંતરથી કરવાના છે, માનસી પૂજામાં ઉતારવાના છે. આવી રીતે સરસ મજાની મહારાજની મૂર્તિ છે, અને અદાભાઈ દરબારે કર જોગ જોરે પ્રાર્થના કીને યહ મૂર્તિ મે મન રહો લીને. મૂર્તિ બિના મન ન ચિત્તવે ઓરા, ચિંતવન કરે એક રહી ઠોરા. કર જોગ જોરે પ્રાર્થના કીને. બંને હાથ જોડીને પ્રાર્થના કરી, હે પ્રભુ યહ મૂર્તિ મે મન રહો લીને, તમારી મૂર્તિમાં મારું મન રાખજો. ભગવાન બુદ્ધની એક વાત મને યાદ આવે. બુદ્ધ બહુ ઓછું બોલતા, એમના જીવનના એક એક પ્રસંગો એવા બધા હૃદયસ્પર્શી હતા, બોલે ત્યારે લોકહૃદયને વિંધી નાખે આવું બોલતા, આંખ પણ ઓછી ખોલતા. ભગવાન બુદ્ધને એક માણસે પ્રશ્ન પૂછ્યો, હું જોઉં છું ઘણા દિવસથી કે તમારા સત્સંગમાં આટલા બધા માણસો આવે છે, તેમ છતાં કોઈને મુક્તિ મળી ગઈ હોય એવું મને દેખાતું નથી, એવું કેમ હશે? બુદ્ધ બહુ હસીને બોલ્યા, આપણા સત્સંગમાં જેટલા માણસો આવે છે એ બધાને તું મળી એક પ્રશ્ન પૂછજે કે તેઓના મનમાં તીવ્ર ઈચ્છા શું છે, પછી તું મને કહેજે. આ સત્ય ઘટના છે, પછી હું તારા પ્રશ્નોનો જવાબ આપીશ. 2-3-4 દિવસ આ એક એક માણસ મળ્યો, તમારા મનની તીવ્ર ઈચ્છા કઈ? કોઈએ કહ્યું કે મારે દીકરો નથી, જો દીકરો મળી જાય. તો કઈ કયું દીકરો છે પણ પરણતો નથી, જો પરણી જાય.
કોઈએ કહ્યું પરણી પણ ગયો છે, પણ એને ત્યાં પાછો પુત્ર કલત્ર સુમિત્ર ચરિત્ર ધરાધન ધામ હે બંધન જીકો બાર હિ બાર વિષય ફલ ખાત અઘાતન જાત સુધારસ ફીકો. આ દુનિયાના પદાર્થોમાં આખી દુનિયા ડૂબેલી હતી. ત્રણ ચાર દિવસ પછી ફરી આવ્યો, એ જ પ્રશ્ન પૂછ્યો. બુદ્ધે કહ્યું તે બધાને પૂછીને શું જાણ્યું મને કે. અને બધાની મનની વાત કીધી, આવી આવી વાત છે સાંભળ, તારા પ્રશ્નોનો જવાબ જ એમાં છે. સત્સંગ કરવો એ જુદી વાત છે, પણ કેવળ ને કેવળ મૂર્તિ માટે સત્સંગ કરવો ને એ અલગ વાત છે. રામકૃષ્ણ બાપા સોમૈયા બહુ સારા અત્યારે છે સત્સંગમાં. આ સોમૈયા દાદાની સત્ય ઘટના હું ક્યારેક ક્યારેક કથામાં વાત કરું છું. આ સત્ય ઘટના છે એટલે નામ લઈને કહું છું. દાદા અત્યારે જીવે છે, એમના મુખે જ મેં સાંભળેલી વાત છે. મૂળીના મહાન સંત સંદાસજી અતિ ઐશ્વર્યશાળી સંત હતા. કેવું ઐશ્વર્ય સંદાસજીનું હતું એના 5-10 પ્રસંગો છે, જેમાંના 2-3 પ્રસંગમાં અમે સાક્ષી છીએ. એટલે મને અમે દર્શન નથી કર્યા, પણ બહુ ભાવ છે, આ સ્વામી બહુ સમર્થ હશે. મૂળીના સંતદાસજી બેઠેલા, એમના આશીર્વાદ લેવા આ સોમૈયા દાદા, બહુ વર્ષ અત્યારે ઉંમર છે દાદાની બહુ મોટી, એમના દીકરા કુમારભાઈ સોમૈયા, એમના દીકરાના દીકરા આદિત્ય સોમૈયા, 3 પેઢી છે. દાદા જ્યારે યુવાન હતા એ સમયની વાત, ભર જોવાની હતી, મૂળીમાં દર્શન કરવા આવ્યા. સમર્થ સંદાસજી અહીંયા છે એવું જાણી સ્વામીના દર્શન કરી આવ્યા. સ્વામી ખૂબ રાજી થયા સત્સંગની વાતો આની મુમુક્ષુતા જોઈ. સ્વામીએ કહ્યું, અમે ખૂબ રાજી છીએ, કંઈક માગી લો. ત્યારે સોમૈયા દાદાએ હાથ જોડીને કહ્યું, સ્વામી બીજી કોઈ ઈચ્છા નથી, તમારી મૂર્તિ વિના મારા નાથ રે બીજું મને આપસો મા, બીજું મને આપસો મા. ભગવાનની મૂર્તિ અખંડ દેખાય એટલું આપો. સંદાસજી હસ્યા, કેમ સ્વામી તમે હસો છો? જો હું તને જોઉં છું ને એવી રીતે તું મૂર્તિ જોતો થઈ જઈશ, પણ એટલી મારી શરત કે મૂર્તિ દેખાશે એટલે બીજું બધું બંધ થઈ જશે. લોકનો વ્યવહાર, કામ ધંધા બધું જ બંધ થઈ જશે. સોમૈયા દાદા કહે, મેં તરત હાથ જોડીને કીધું, સ્વામી તો રહેવા દો. સોમૈયા દાદા હસતા હસતા કહે, આ તો મારી એ સમયની અણસમજણ હતી. આજે સમજાય છે કે મૂર્તિ બોલવું સહેલું છે. એ મૂર્તે આનંદ આપણો, મૂર્તે સર્વાધાર, મૂર્તે છે મોક્ષદાયિની, મૂર્તે છે મોક્ષદાયિની, મૂર્તિમાં કરવો પ્યાર, મૂર્તે સતત સંભારવી, મૂર્તિ ના કરો વિચાર. બોલવું સહેલું છે, સાંભળવું સહેલું છે, પણ હૃદયથી ભગવાન પાસે માગી લેવું ને. કપડું નીચોવાય ને અંતર નીચોવાતું હોય, આંખો ટપકતી હોય, અને રડતા હૃદયે ભગવાન પાસે પ્રાર્થના પ્રેમાનંદ સ્વામી જેમ કરવી ને, તમારી મૂર્તિ વિના. પ્રેમાનંદ સ્વામી શું માગ્યું ખબર છે? તમે બહુ ઊંડાણથી વિચારો ને, આનો ભાવ એવો છે. કહેવાય છે કથા પ્રમાણે, મોટા મોટા સંતો પાસે મેં સાંભળી છે, ગુરુજીએ પણ વાત કરી છે એટલે કહું છું, કે વંદુના પદ જ્યારે પ્રેમાનંદ સ્વામી લખ્યા, અનહદ મહારાજ રાજી થયા. અનહદ, આજે પ્રેમ સખી પ્રેમાનંદને આખું અક્ષરધામ આપી દેવા તૈયાર છે. પ્રેમાનંદ સ્વામી બોલે એ આપી દેવા તૈયાર છે. આવા મહારાજ રીજ્યા છે. અને મહારાજ કે, પ્રેમાનંદ માગો, આજે તમે માગો તે આપીશું. તમે અમને જાણો છો, અનંત કોટી બ્રહ્માંડમાં કોઈ વસ્તુ નથી જે અમે ન આપી શકીએ, બોલો તમે. અને ત્યારે પ્રેમાનંદ સ્વામી માગે છે, મહારાજ આજે તો મારું મન બુદ્ધિ ચિત્ત અહંકાર સ્થિર છે, તમારી મૂર્તિને ઝંખે છે, બીજી કોઈ ઝંખના નથી, કાલે મતિ વિપરીત થાય. સ્વામી માગે છે આવું, કાલે મતિ વિપરીત થાય અને મૂર્તિ સિવાય માને બીજી માગવાની ઈચ્છા થાય તો આજે મને એવું આપો, કાલે મને એવું ના આપતા. તમારી મૂર્તિ વિના મારા નાથ રે
બીજું મને આપસો માં, આજે હું મૂર્તિને જ માગું છું આજે તો, પણ આવતીકાલે કદાચ મૂર્તિ સિવાય બીજું માગું તો કાલે પણ તમે નહીં આપો મને એવું વરદાન આજે આપો. પ્રેમાનંદ સ્વામીના ઘણા બધા કીર્તનમાં તુમ બિન તુમ મોહે ઓરન દયો એહી મોજ મે પાવો, એહી મોજ મે પાવો. પ્રેમાનંદ સ્વામી માગ્યો ને, મુક્તાનંદ સ્વામીની માગણી, સારા સારા સંતોની માગણી, આપણા પૂજ્ય ગુરુજી તમારી મૂર્તિ વિના મારા નાથ રે કીર્તન ગાતા હોય એ નાભીમાંથી નાદ નીકળતો હોય, હૃદય આમ ઘૂંટાતું હોય, હા તમે જુઓ છો ને, આપણે પણ બસ ભગવાન પાસે એટલું તો માગીએ, હે મહારાજ તમારી મૂર્તિમાં હેત કરાવજો, આટલું તો માગીએ. ભગવાન માધ્યમ છે અને ભગવાન મંજિલ છે, યાદ રાખજો. ભગવાન માધ્યમ છે, ભગવાન મંજિલ છે. ભગવાન સાધન છે, ભગવાન જ સાધ્ય છે. ભગવાનમાં હેત થવું એ કરોડો જન્મની સાધનાનું ફળ છે. કરોડો જન્મની સાધના ફલીભૂત થાય એને ભગવાનમાં હેત થાય, બાકી બધે હેત થાય ભગવાનમાં ન થાય. એટલે તો ગુણાત્યાનંદ સ્વામીને કેવું પડ્યું, ભૂંડણ જેવી સ્વામીના આકરા શબ્દો છે, દોષીમાં હેત થાય છે પણ આ મુક્તાનંદ સ્વામી જેવા સાધુમાં હેત થતું નથી. કર્મની કઠણાઈ એ હૈયાના ફૂટ્યા, બોલો એ કરી વખત આપણા મંદિરે આવે છે અહીંયા નિઝરસિંહમાં જ, પણ પહેલાં બહુ પ્રશ્ન પૂછતા, સ્વામી મહારાજમાં હેત નથી થતું, શું કરીએ તો હેત થાય? ભાઈ હેત કરવાની કોઈ તારીખ હોય જ નહીં. એવું છે ભાઈ કે સાતમા મહિનાની સાતમી તારીખે બરાબર સવારે 7 વાગે જાગીને યોગા કરો એટલે એની કોઈ ટેબ્લેટ આવે છે, એની કોઈ દવા છે? અનંત જન્મોની સાધના હોય એને મૂર્તિમાં હેત થાય. આપણે મહારાજ પાસે એટલું માગીએ, મહારાજ તમારી મૂર્તિમાં હેત કરાવજો, હે મહારાજ તમારી મૂર્તિમાં મારું મન સ્થિર થવી કૃપા કરજો. તવ મૂર્તિ અરુ વચન તુમ્હારો અનાદર કરે ન મન હમારો. મુક્તાનંદ સ્વામી માગ્યો, તવ મૂર્તિ અરુ વચન તુમ્હારો અનાદર કરે ન મન હમારો. સ્વામી કેવું માગ્યું જોયું તમે? મહારાજ મૂર્તિ તો મળી ગઈ છે પણ આ મન ચંચળ છે, આ મન નઠારું છે, તમારી મૂર્તિ મળી હોય ને તો આદર કરે એવું નથી. દયા એટલી કરો મહારાજ કે આ મૂર્તિ મળી છે ને. બહુ સરસ કોઈએ શાયરી લખી છે, હા અસમુખ ભગત અમારા શાસ્ત્રીને ગમે એવી છે એટલે સંભળાવી દઈએ. હવે તમારા દાદાને શાયરી ગમવા મળી, કેવું દાદા? હે ઘનશ્યામ દાદા બે ચાર યાદ કરી નાખી હતી નહીં, અમારા વૃદ્ધ યુવાન દાદાઓ છે. મુકદ્દર મિલે યા ન મિલે, બરાબર બહુ સરસ કોઈ લખ્યું છે, કદાચ મારો શબ્દ એકાદ આગો પાછો થાય તો માફ કરજો. મુકદ્દર મિલે યા ન મિલે એ તકદીર કી બાત હે, લેકિન હમ કોશિશ હી ના કરે એ તો ગલત બાત હે. સમજ્યા તમે? હમ કોશિશ હી ના કરે એ ગલત બાત હે. ભગવાન મળે બહુ સારી વાત છે, મૂર્તિમાં હેત થાય બહુ સારી વાત છે, શ્રેષ્ઠ વાત છે, પણ આપણે એના માટે મહેનત જ ન કરીએ તો, ખાલી વાતો કરીને છૂટા પડ્યા તો? એના કરતાં આજથી આપણે સંકલ્પ કરીએ, ભગવાન પાસે પ્રાર્થના એટલી કરીએ, મહારાજ તમારી મૂર્તિમાં હેત કરાવો, તમારી મૂર્તિમાં અમારું મન ચોટે એવી કૃપા કરો. તમે જ સાધન છો, તમે સાધન બની અમારા મનમાં પ્રવેશ કરી અને સાધ્ય એવી તમારી મૂર્તિમાં, તમારા ચરણારવિંદમાં અમારા મનને જોડી દો. તવ મૂર્તિ અરુ વચન તુમ્હારો અનાદર કરે ન
મન હમારો, કેવું સરસ મુક્તાનંદ સ્વામી માગ્યું હે. સાગરમાં જ્યાં જ્યાં માગણી આવે છે ને, બહુ સુંદર વાત છે. અદાભાઈ દરબાર પ્રાર્થના કરે છે, મહારાજ આપની મૂર્તિ સિવાય મારું મન ક્યાંય ન જાય, બીજું ચિંતવે જ નહીં, મારું મન કેવળ આપની મૂર્તિમાં સ્થિર થઈને આપનું ચિંતન કરે. મારા ચારે અંતઃકરણો એક થઈને આપની મૂર્તિનું જ ચિંતન કરે અને ઇન્દ્રિયો એકાગ્ર થઈને આપનું જ ધ્યાન કરે. આ પાછો દાદા બહુ મોટો પ્રોબ્લેમ. આપણે ઊભા હોય મહારાજ પાસે, આંખ હોય મહારાજ પાસે, મન પોસ્યું પહોંચ્યું હોય રસોડામાં પાછું, બહુ આ તો અઘરું છે. થોડું થોડું આપણે આપણા મનને વાંચતા શીખી જઈએ ને તો મજા આવી જાય એવું મન છે દાદા, ખરેખર એવું છે. હા, તમારા જેવા ભગત ઓળખી જાય, બાકી બીજા ચોટલી પકડાવી નથી મનની. બહુ અઘરી છે આ વાત. ભક્તોની આ પ્રાર્થના છે, આ વિનંતી છે, પણ આપની મૂર્તિ તજે બીજું કંઈ અન્ય સંભારે નહીં, આપની મૂર્તિ સિવાયનું બધું અસાર લાગે. મારો જીવ ક્યારેય મૂર્તિને છોડી ન દે, તે સિવાયનું બીજું બધું મને ઝેર સમાન થાય. હૃદયમાં એક મૂર્તિનું અભિમાન રહે, મૂર્તિ વિનાનું બધું અસાર લાગે. મૂર્તિ બિન રહે અસાર સબ, સાર ન કબુ મનાય. ક્યારે આપણે ભગવાનને પ્રાર્થના કરી, હે મહારાજ આ સંસાર અમને અસાર લાગે, ક્યારે પ્રાર્થના કરી? ભુજના મહાન બ્રહ્મનિષ્ઠ પુરાણી ઘનશ્યામ જીવન સ્વામી, કચ્છના ભગવાન કહેવાય આવા સમર્થ ગુરુજીની કૃપાથી અમે ખૂબ દર્શન સ્વામીના કર્યા છે. એક બહુ સારો પ્રસંગ હતો, ખૂબ મોટી એક ઓફિસ એનું ઉદ્ઘાટન હતું, સ્વામી હાજર હતા. ઉદ્ઘાટન થયું, મોટા મોટા સદગુરુ સંતો બેઠા હતા. નાના સંતો તો હતા જ નહીં એન્ટ્રી, પણ અમે બે ચાર સંતો ગુરુજીની સાથે, આપણા મંડળના એક જ સંત, એમાં હું હતો, બીજા બધા એમ ચાર પાંચ નાના સંતો હતા, બધા મોટા મોટા સંતો બેઠા હતા. અને પુરાણી ઘનશ્યામ જીવન સ્વામી હસતા હસતા બોલ્યા કે આવી રૂડી રૂપાળી ઓફિસો કરશો તો અક્ષરધામ પછી નહીં યાદ આવે, આ છોડવું અઘરું છે. મોટા સંતોની દ્રષ્ટિ કેવી તમે જોયું, કેવી દ્રષ્ટિ, નિષ્કુળાનંદ સ્વામી વડોદરામાં આવ્યા અને મોટા મોટા સંતો આવ્યા છે એમ જાણી હરિભક્તો સંતો માટે પાંચ પડિયામાં મીઠાઈ લાવ્યા. સંતોને પારણાનો દિવસ હતો, એમ કે મોટા સદગુરુ સંતો મારી મીઠાઈ જમે, એટલે મીઠાઈ લાવ્યા ને સંતોને આપી. બરાબર, એ સંતો પણ એવા સમર્થ હતા. ગોપાળાનંદ સ્વામી સ્વીકારતા એ મહારાજની આજ્ઞાથી સ્વીકારતા, સ્વામી પ્રસાદ જેમાં પણ ખરા. પછી નિષ્કુળાનંદ સ્વામી માટે પ્રસાદ મોકલ્યો પણ સ્વામીએ લીધો નહીં. એટલે કોઈ સંતોએ કહ્યું કે ગોપાળાનંદ સ્વામીની આજ્ઞા છે, સ્વામી તમે પ્રસાદ લો. શું કીધું, શું કીધું? ગોપાળાનંદ સ્વામીની આજ્ઞા છે, સ્વામી તમે પ્રસાદ લો. નિષ્કુળાનંદ સ્વામી મૂંઝાઈ ગયા, કારણ કે શ્રીજી મહારાજ ધામમાં ગયા પછી ગોપાળાનંદ સ્વામી એટલે શ્રીજી મહારાજ જ, સ્વામી કે એટલે પછી ના પડાય નહીં. એ નિષ્કુળાનંદ સ્વામી આવ્યા, સ્વામીને કે સ્વામી એક વાર્તા સંભળાવી છે. શું કીધું, બોલો છોકરા, વાર્તા સાંભળવી છે? તો સીધા બેસી જાઓ, ચાલો હવે શરૂ થાય છે વાર્તા. જો કેટલા બધા સીધા બેસી ગયા, બોલો. સ્વામી વાર્તા સંભળાવી, સ્વામી કે કયો ને. નિષ્કુળાનંદ સ્વામીને શાસ્ત્રોમાં ઘણીવાર મોટા સંતો મહારાજ ડોસા કહીને બોલાવતા. સ્વામી બહુ કૃશ શરીર હતું ને વૃદ્ધ શરીર હતું, એટલે એકદમ દુબળા પતલા લાગે ને, બોલો ને સાધુ. ત્યારે નિષ્કુળાનંદ સ્વામી કહે, સ્વામી એક ગરીબ વ્યક્તિ હતી, એ ઝૂંપડામાં રહેતી હતી અને ઝૂંપડામાં એ રસોઈ બનાવે ડોસી, અને રસોઈ બનાવતી તેને ભૂખ બહુ લાગેલી, ચૂલો ચાલુ કર્યો, એણે રસોઈ બનાવી, એમાં ઝૂંપડાની અંદર કૂતરી આવી, ઝૂંપડાની અંદર કૂતરી ઘરી ગઈ, એટલે ડોસી તો બી ગઈ ને ભાગી. ઈ ગામનો રાજા ડોસી ઉપર બહુ રીઝી ગયેલો,
એટલે ડોશીને કહી રાખેલું, તારે ગમે ત્યારે ગમે તે કામ હોય તો મને કહેવાનું. ડોશી તો દોડતી દોડતી સીધી દરબારમાં. રાજા કે માજી શું છે, બોલો બોલો, તમારે આવવાની જરૂર નથી. અરે મહારાજ, મારા ઝૂંપડામાં કૂતરી પેઠી. મહારાજે કીધું, રાજા તો રાજા, રાજાએ કીધું આખું સૈન્ય મોકલું, જાઓ બધા સૈનિકો, જાઓ બધા સૈનિકો. સૈનિકો તો તોપ ને રથ ને ઘોડાને લઈને આવ્યા બધા. ડોશીને પૂછ્યું દૂરથી, ક્યાં છે કૂતરી? આ હામે દેખાય ઝૂંપડી, હા એમાં કૂતરી પેઠી છે. હું ના જાઉં, ઉભારો માજે અહીંથી, ત્યાંથી તોપ દાગી, તોપ ધડાક દઈને મારી તો કૂતરી તો ગઈ, પેલી માટલી જે હાંડલી મૂકી હતી ખાવા માટેની એક પણ ગઈ, અને ઝૂંપડું પણ ગયું. ગોપાળાન સ્વામી ખડખડા રસવા માંડ્યા કે આ તો ડોશી મૂર્ખી કહેવાય, કે કૂતરીને કાઢવા માટે તોપ મગાવી. સ્વામી, હું તમને એ જ પ્રશ્ન પૂછવા આવ્યો છું કે મારે આ ડોશીના ઝૂંપડામાં કૂતરી પેઠીને, એ મારા પેટમાં ભૂખરૂપી કૂતરી પેઠી છે અત્યારે, ગઈકાલનો ઉપવાસ હતો, અને એ ડોશીએ તો એક તોપ મગાવી, આજે તો પાંચ પડિયામાં મીઠાઈ રૂપી પાંચ તોપ આવી છે આ કૂતરીને કાઢવા માટે, બોલો. સમજી ગયા તમે? ગોપાળાનંદ સ્વામી પણ બહુ રાજી થઈ ગયા. નિષ્કુળાનંદ સ્વામી વાર્તા સંભળાવી એનાથી, આવા વૈરાગી સંતો હતા. આ સંસાર એમના માટે અસાર હતો. મહારાજની આજ્ઞાથી ઈચ્છાથી કરતા હતા, બધી જ પ્રવૃત્તિ કરતા હતા, રાજા મહારાજા જેવી, પણ સંસારને અસાર જાણીને. આપણે ક્યારેય મહારાજને પ્રાર્થના કરી, હે મહારાજ આ જગતમાંથી હેત ઓછું કરાવજો, ક્યારેય કીધું? બોલો, સાચું બોલો. ઉલટાના એમ કહેતા, હે મહારાજ આ ફલાણા ભાઈને ત્યાં આવો રૂડો રૂપાળો દીકરો, આને ત્યાં આવો રૂડો રૂપાળો દીકરો, આ પથ્થર જેવો અમારે ત્યાં છે. લો, આપણે સંસારમાં ચોટીએ કેમ એવી ભગવાન પાસે માગણી કરીએ છીએ. સાગરમાં આગળ બહુ સરસ વાત આવી હતી, બહુ સરસ સમજવા જેવી વાત આવી હતી. ભગવાન પાસે માગતા આવડવું ને એ પણ ભગવાનની કૃપા હોય તો થાય. કલ્પવૃક્ષ નીચે બેસવા તો મળે, પણ બેસવા મળ્યા પછી કલ્પવૃક્ષ પાસે શું માગવું ને? કેવી સરસ પ્રાર્થના કરી, હે પ્રભુ મૂર્તિ બિન રહે અસાર, સબ સાર ન કબુ મનાય, સંત હરે જન સાર રહે, મૂર્તિ જિમી સાર હે તાય, સંત હરી જન જીતને અક્ષરધામ કે રૂપ. કેવું સરસ લખ્યું, જુઓ. હે મહારાજ, મૂર્તિ વિના બધું અસાર લાગે, ક્યારેય અમને એમાં સાર બુદ્ધિ ન થાય. આપની મૂર્તિ સારરૂપ છે, સંતો ભક્તો સારરૂપ છે, જેટલા સંતોને ભક્તો છે એ બધા અક્ષરધામ રૂપ છે. સંત હરિજન જીતને અક્ષરધામ કે રૂપ, અભાવ આવે જબ તાહી કો અક્ષર સે ગિરે ભવકૂપ. જ્યારે તેમનો અભાવ આવે છે ત્યારે જીવ અક્ષરધામમાંથી સંસારરૂપી કૂવામાં પડે છે. અક્ષરધામમાં ગયેલા હરિભક્ત ત્યાંથી કોઈ કાળે પડતા નથી, પણ જ્યારે મનમાં સંત હરિભક્તોનો અભાવ આવે ત્યારે તે ત્યાંથી તત્કાળ પડે છે. તેની તો સંતો સહાય કરે છે, બધા હરિભક્તો પણ સહાય કરે તો પણ તે ધામમાં ટકી શકતો નથી. કારણ કે અભાવ સૌથી વધારે મોટો દોષ છે. વચનામૃતમાં મહારાજ બોલ્યા, કોઈના પગ કપાય, કોઈના હાથ કપાય, માણસ જીવે મરે નહીં, પણ જો કોઈનું માથું કપાય તો મહારાજ કે જીવી ન શકે. એમ કોઈમાં કામ હોય, ક્રોધ હોય, લોભ હોય, મોહ હોય, આવા નાના મોટા દોષ હોય, દોષ દોષ છે, પણ તેમ છતાંય સત્સંગમાંથી પડતો નથી. પણ જેને સંત અને ભગવાનના ભક્તનો અભાવ આવી ગયો, અવગુણ આવી ગયો, ત્યારે શું જાણવું? બોલો, એનું માથું કપાણું. અભાવ સૌથી વધારે મોટો દોષ છે. અભાવમાં જેવો દોષ રહ્યો છે એવો કામ, ક્રોધ, લોભ વગેરેમાં નથી રહ્યો. માટે મને કોઈ ભક્તનો અભાવ ન આવે, અને આવે કદાચ તો તત્કાળ સમી જાય. કેવી સરસ પ્રાર્થના કરી, લો. હે પ્રભુ, હું આપની પાસે અત્યારે આટલું જ માગું છું, મારા હૃદયમાં અભાવનું બીજ ક્યારેય ઉદય ન પામે.
શ્રીહરિ અદાભાઈની દીનતા જોઈને તેમની ઉપર પ્રસન્ન થયા. તેમને તથાસ્તુ કહીને વરદાન આપ્યું, કારણ કે ભગવાન શ્રીહરિ તો ભક્તને આધીન છે. સાચા ભક્તને જોઈને ભગવાન રાજી થઈ જાય છે. કેવી સરસ એણે માગણી કરી, કેવી સરસ. શિકાગોના હરિભક્તોએ મૂર્તિ પ્રતિષ્ઠા વખતે નાટક કરેલું, ભગવાન પાસે કોણ કોણ કેવું કેવું માગે. ખરેખર આ મંદિરમાં આવીને કોણ કેવું માગતું હોય ને તો એક ઠાકોરજી જાણે, બાકી કોઈ જાણી ન શકે. માણસ દુઃખી છે એની માગણીથી, અપેક્ષાઓથી. દુઃખનું મૂળ અપેક્ષા છે, ઈચ્છા પૂર્તિ એ સુખનું મૂળ નથી. ઈચ્છા પૂર્તિ એ જ દુઃખનું મૂળ છે. હા, ક્ષણિક સુખ આપે. નાના બાળકને અગ્નિને પકડવો હોય, તમે પકડવા દો, શું થાય? થોડી વારીને ગમે, મને પકડવા દીધો, કોઈ રોક્યો નહીં, પણ જ્યાં જાલે તો શું થાય? દાદા દજાય ને. નાનો બાળક તલવાર પકડવા જાય, પકડવા દો તમે, થોડી વાર વાંધો નહીં આવશે, પણ એ જ તલવાર જો હાથમાં વાગી ગઈ તો બોલો, તો એ હગી થાય? દાદા વાગવાની જ છે. તીખી તાર ધાર જેવી તલવાર હાથમાં લે દીકરો, એ કેટલી વાર સલામત રહેવાનો અસમુ ભગત રે. એમ આપણું મન નાના બાળક જેવું છે, અજ્ઞાની બાળક જેવું છે. એને ખબર નથી શું પકડવું ને શું ન પકડવું, એને ખબર નથી શું માગવું ને શું ન માગવું. એના કરતાં બેટર છે ઠાકોરજી કેવું, ભગવાન તમને જે ગમે એ આપજો, બાકી અમારે કાંઈ જોતું, જે જે જોઈએ તે માગજો માવા. સાચા હરિભક્તો ભગવાનને કે ભગવાન માગવા નથી આવ્યો, આપ હું ભિખારી નથી. હે છે કે એવા ઘણા બધા કીર્તનો છે, આપણા સત્સંગના દાખલા એવા ઘણા બધા છે. જે જે જોઈએ તે માગજો માવા, હવે નહીં દઉં તમને હું જાવા. શ્રીહરિ પોતાની સાથે જે દરબારો રહેતા હતા તેમને હેતથી કહેવા લાગ્યા, મહારાજ જે વાત કરે છે સાંભળજો, સાગરની વાત વાંચું છું, મહારાજ વાત કરે છે પણ તેમાં વિશેષ અલૈયા ખાચરને ઉદ્દેશીને કહેતા હોય એવું જણાય છે. મહારાજે હવે વાત શરૂ કરી દરબારો એમ કહીને, પણ મહારાજની અંતરની આંખ આધારાન સ્વયં ઓળખી ગયા કે આ વાત મહારાજે ભલે દરબારોને સંબોધીને, પણ બહુવચન નથી, આમાં એક વચન છે. કોણ? અલૈયા ખાચર. અલૈયા ખાચર એટલે માનવાળા માણસ, એટલે માની માણસ માટે. મહારાજ કહે છે, જે હરિભક્તને બીજા સંતો ભક્તોની તુચ્છતા હોય ને તેને ભક્ત કેમ સમજવો? તેને કોઈ હરિભક્તોનો ભાર નથી અને સંતોને તો ભિખારી જેવા સમજે છે, એ હરિભક્ત કહેવાય જ નહીં. અભિમાની માણસના બધા લક્ષણ છે. 25 પ્રકારના માનની વાત આપણે કરી હતી. આ બધા માનના સ્વરૂપ હવે મહારાજ કહેશે, આપણે થોડા ધ્યાનથી સાંભળીએ. જો કે આનો વિસ્તાર કરીએ તો ઘણો વિસ્તાર થઈ શકે એવું છે. જે પોતામાં મોટાઈ સમજે છે, જે પોતામાં મોટાઈ સમજે છે એવા નીતે મોટપ ક્યાં સુધી રહેશે? જેણે ગણ્યો પોતામાં ગુણ, જાણ્યું હું પણ છું કઈ કામનો રે, ત્યારે કોને વધ્યો કોણ? નિષ્કુળાનંદ સ્વામીએ ગણ્યું. અભિમાનની સૌથી પહેલી શરૂઆત ત્યાંથી થાય. ક્યાંથી? પોતાની મોટાઈ, પોતાનો મહિમા, પોતાનું મહત્વ. આપણા સંતો કહેતા હતા, મહિમાની વાત કરતા કરતા વિચારવું કે આ મહિમાની વાત હું મારો મહિમા સમજાય એટલા માટે તો નથી કરતો ને. સાગરમાં વાત આવી કે વાત કરનારા વ્યક્તિને વિશે પણ ઘણીવાર છળ અને કપટ રહ્યું હોય છે, તેથી તેનું અને શ્રોતાનું કોઈનું કલ્યાણ થતું નથી. મુક્તાનંદ સ્વામી એટલા માટે ગાયું, એ શ્રોતાને વક્તા બેઉ સમજ્યા વિનાના, પેટને અર્થે પુરાણી રે. કીધું સ્વામીએ, બેને લઈ પાડ્યા, શ્રોતા કે વક્તા, આમાં કોઈ છૂટા નથી. ગોધો જોડાણો જેમ ઘાણી રે, આવી સ્વામી ઉપમા આપી.
જેણે પોતામાં મોટાઈ સમજી છે, મહારાજ કે ક્યાં સુધી ટકવાની છે? શું આપણી મોટાઈ ટકવાની છે? આપણે તો આ સત્સંગના દાસ થવા આવ્યા છીએ. અરે ગોપાળાનંદ સ્વામી કહે, આપણે કોઈની આજ્ઞામાં રાખવા નહીં, આપણે તો કોઈકની આજ્ઞામાં રહેવા આવ્યા છીએ. આ સત્સંગની સૌથી શ્રેષ્ઠ સાધના જે છે, દાસના દાસ થઈને જીવીએ બસ. કથા મહાભારતની છે, પણ મને એક્ઝેક્ટ પ્રસંગ યાદ નથી એટલે આખું નથી બોલતો, ટૂંકમાં વાત કરું છું. પિતામહ ભીષ્મ યુધિષ્ઠિરને ઉપદેશ આપે, નાના બાળકો જ્યારે હતા ને યુધિષ્ઠિર વગેરે, ત્યારે યુધિષ્ઠિરને કહે છે, યુધિષ્ઠિર બેટા, બહુ સરસ પ્રસંગ છે, કોઈક સારી જગ્યાએ મહાભારતની આ પ્રસિદ્ધ વાત છે. યુધિષ્ઠિરને સમજાવે છે, યુધિષ્ઠિર તે નદી કિનારે જોયું હશે, મોટા ઝાડો, મોટા પહાડો, મોટા પથ્થરો, જ્યારે નદીમાં પૂરપાટ પાણી આવે ને ત્યારે પર્વતો ચિરાઈ જાય, પથ્થરો ત્યાંથી ખસી જાય, ઝાડ મોટા મોટા એ પણ જતા રહે, ઘોડાપૂર, હાથીપૂર, ઘોડાઓ હાથી બધા તણાઈ જાય. પણ એવા પૂરની અંદર પણ કોમળ ઘાસ એ ક્યારેય તણાતું નથી, ક્યારેય તણાતું નથી. ગમે એવો પ્રવાહ હોય, ગમે એવું પૂર હોય, ઘોડાને હાથથી તણાઈ જાય પણ ઘાસ નથી તણાતું, કારણ કે નમી શકે છે. એમ યુધિષ્ઠિર જીવનમાં જે નમી શકે ને એ ક્યારેય તણાતો નથી કાળના પ્રવાહમાં. મહાભારતની આ સત્ય ઘટના. આપણા મોઢામાં ભગવાને કેટલો સરસ મેસેજ આપ્યો, દાંત કડક છે ને જીભ કોમળ છે. તો તમે જુઓ કેવી ભગવાને કૃપા કરી, દાંત આવે મોઢા, પાછા એકવાર પડી જાય, પાછા છેલ્લે પડી જાય ને જીભ અણનમ. તમે જો આવે જન્મે ત્યારથી જોડે ને જોડે, મરે ત્યાં સુધી છે કે નહીં. અને બીજું તમે જોયું, લડવેડ થાય, ઝઘડો થાય, બધું થાય જીભને લીધે, પણ તોય કોઈ જીભનું નામ ન લે. હા, હામે હામે લડતું કે એ તારા 32 હું કે એક ઠોકીશ ને તો 64 કાઢ નાખીશ, ઘણા 64 સુધી પહોંચી જાય, માર કોણ ખાય? આપણા મોઢાની અંદર ભગવાને કેટલો સરસ મેસેજ મૂક્યો છે તમે જો સમજી શકો તો. જે અક્કડ છે એ વેલ મોઢા આવે છે ને વેલા જાય છે, અને જે કોમળ છે એ કાયમ છે, હા પરમેનન્ટ છે, છે કે નહીં. જીવનમાં કોમળ બનીએ. અક્કડપન તો મૃદો કી પહેચાન હૈ, ઝુકતા હૈ વો જો જિંદા હોતા હૈ. કેવું સરસ લખ્યું, ઝુકતા હૈ વો જો જિંદા હોતા હૈ, અક્કડપન તો મૃદો કી પહેચાન હોતી હૈ. આજનો માણસ એટલો બધો અક્કડ બની ગયો, એટલો બધો અક્કડ, અરે વાત જ ના પૂછો. બધી જ જગ્યાએ આજના માણસનો અહંકાર આસમાને પહોંચ્યો છે. આપણે અહંકારની જો વાત કરવા જઈએ ને તો આ સાગરની કથા તો અઠવાડિયે પૂરી નહીં થાય, પણ તમે સમજો જ છો. ચીનમાં એક કહેવત છે કે માણસ જન્મે છે ત્યારે શેતાન એના કાનમાં ફૂંક મારે છે કે સાંભળ, આ દુનિયામાં તારા જેવડો મહાન કોઈ નથી. અને આ શેતાનની વાત માણસ મરે ત્યાં સુધી કાનમાં રહે છે, એટલો પ્રોબ્લેમ છે. બાકી રામકૃષ્ણ પરમહંસજીના શિષ્યોમાં ઝઘડો થયો. શિષ્યોનો ઝઘડો લગભગ બધી જગ્યાએ હોય જ છે. આવો પેલો કે હું મોટો ને પેલો કે હું મોટો, ઝઘડો બહુ વ્યાપક બન્યો, બહુ વધી ગયો. પરમહંસદેવ પ્રગટ હતા અને છેલ્લે નિર્ણય કર્યો, ચાલો આપણે હવે ગુરુ મહારાજ પાસે જઈએ. ઝઘડો આખો આવ્યો, બધાએ બધી રજૂઆત કરી અને છેલ્લે કહ્યું, તમે નિર્ણય કરો, હવે તમે નિર્ણય કરો. પરમહંસદેવ તો હસ્યા અને બોલ્યા કે મારા મતે તો જે બીજાને મોટો માને એ જ સાચો મોટો છે, મારા મતે તો જે બીજાને મોટો માને એ જ સાચો મોટો છે. તો બે એકબીજાને કહે, તું મોટો, પેલો કે તું મોટો, કેમ કે મોટાઈ લેવી હતી. જેને સંતો ભક્તો તુચ્છ લાગે એ હરિભગત જ નથી, પહેલી વાત. બીજી વાત, જેને પોતામાં મોટાઈ દેખાય તો સમજી લેવું કે રોગની શરૂઆત થઈ ગઈ. ત્રીજી વાત, આ બધી વાત અદ્ભુત છે, જે બીજાની મોટેપને સમજતો નથી માટે તેનામાં મોટેપનો કોઈ પણ ગુણ રહેવાનો નથી. બીજાની મોટેપને સ્વીકારી નથી શકતો
એની મોટાઈ ક્યારેય પણ ટકવાની નથી. આઈ એમ સમથિંગ છે ને એ હજી સહ્ય છે, પણ આઈ એમ એવરીથિંગ જ્યારે થઈ જાય ને ત્યારે ત્યારે અસહ્ય છે. પછી ભગવાન એ અભિમાનને સહન કરતા નથી. ગર્વ કિયો સોઈ નર હાર્યો, સિયા રામજી સે ગર્વ કિયો સોઈ નર હાર્યો. ચોથી વાત, તમે પોતાના અંતરનો પાકો તપાસ કરીને એકે એક ઉત્તર કરો. આ બધી વાતનો મહારાજ કે તમે તપાસ કરો, આંખ બંધ કરો. ચાલો તમે બધા બંધ કરો, આપણે જોઈએ સંતો ભક્તો તુચ્છ લાગે છે કે નહીં આપણને ક્યારે, યસ કે નોમાં ખાનગીમાં જવાબ આપવાનો છે. નંબર ટુ, આપણને લાગે છે કે નહીં હું જો આ કામમાં ન હોત ને તો આ કામ ઊંધું જ પડવાનું હતું, આ તો હું આવ્યો ને એટલે બધું થયું. એક દિવસમાં થાય, બે દિવસમાં થાય પોતાની મોટાઈ. ત્રીજી વાત, તમને કોઈક વાત કરે, પેલા સંત પેલા ભક્ત ખૂબ સારા ખૂબ આવા છે, એની મોટાઈ સાંભળીને તમારા પેટમાં બળતરા થાય છે કે નહીં? કહેવાય છે ને, ખાઈમાં પડેલો ક્યારેક નીકળે, અદેખાઈમાં પડેલો ક્યારેય બહાર નીકળવાનો નથી. ચોથી વાત, મહારાજ કે અંતરમાં તપાસ કરો, તપાસ કર્યા વિના બોલશે તો ધૂળધાણી થઈ જશે. પૂરી તપાસ કર્યા વિના જો કોઈ વેપાર કરે તો કરોડપતિ હોય તો પણ દેવાળું ફૂકે. માટે હરિભક્તનો લગારેક અપરાધ કરવામાં પણ અપાર દોષ માનતા હોય. સાંભળજો, મહારાજ પ્રશ્ન પૂછે છે તપાસ કરવાની. હરિભક્તોનો લગાર અપરાધ કરવામાં પણ દોષ માનતા હોય, જ્યાં સુધી મનમાં ભક્તનો અભાવ રહે ત્યાં સુધી જમપુરી જેવું દુઃખ માનતા હોય, આવો જેના જીવમાં હરિભક્તના અભાવનો ભય વર્તતો હોય તે અહીં આવી અમારા ચરણનો સ્પર્શ કરો. કપટ કરીને ચરણનો સ્પર્શ કરશો નહીં, કપટ કરે તેના વર્તનમાં દેખાય આવે છે. વર્તન એ મોટી કસોટી છે, પિત્તળ અને કંચન એ કસોટીથી ઓળખી શકાય છે. એમ આજે તમે અમારા ચરણ પકડીને પ્રતિજ્ઞા કરો, હરિભક્તને દુખવામાં જમપુરી જેવું ભય જેને લાગતો હોય એ આવીને ચરણ પકડો. આવો કોઈ દી વિચાર પણ આવ્યો છે આપણને? આવ્યો છે વિચાર? 21મી સદીમાં મા બાપને પ્રત્યે લાગણી જતી રહી છે. અમેરિકામાં 5 વસ્તુની વિઝા નથી મળ્યા. એક સ્વાદ, દાદા અહીંયા એપલ ખાઓ, પેર ખાઓ, બનાનું ખાઓ કે મેંગો ખાઓ, એક જ ટેસ્ટ લાગે. શાકમાં તમે જો ઘણીવાર 2-3 પ્રકારના શાક સંતોએ બનાવ્યા હોય અને આંખે પટ્ટી બાંધીને જમો તો એમ જ લાગે એક જ શાક છે. બાકી આવો લોયામાં તમે રીંગણા ખાઓ, ખાલી એકલા રીંગણાનું ખાલી મીઠું નાખેલું શાક હોય ને, તમને ખબર પડે કે રીંગણું છે આ. અહીંયા દેખાય બધું સારું, સ્વાદ, સુગંધ. ઇન્ડિયામાં થોડો વરસાદ પડે ને ધરતીમાંથી સુગંધ ઉઠે, માટીમાંથી સુગંધ આવે. અહીંયા ગમે એટલો ધોધમાર પડી જાય ને, માટીમાંય નહીં માણસમાંય, ફૂલોમાંય નહીં ફળોમાંય, સ્વાદ, સુગંધ, પ્રેમ, લાગણી. ચોથું તત્વ કયું છે? એટેચમેન્ટ. સાચા હેતની નિશાની છે. સામેનું પાત્ર જો દુખવાઈ જશે તો આવો સતત ભય એના મનમાં હોય, સતત ભય હોય. તમને હીરો મળે એટલે, હીરો મળે એટલે તમને સતત ભય રહે, મારા હાથમાંથી હીરો જતો ન રહે, જતો ન રહે, જતો, આવો સતત ભય હોય. ભાવ અને ભય બંને જોડે આવે છે. કોઈ પણ જગ્યાએ તમને કોઈ પણ વસ્તુમાં ભાવ જાગ્યો એટલે ભય એની સાથે આવવાનો જ. તમારો ભાવ જેટલો તીવ્ર, ભય એટલો જ તીવ્ર રહેવાનો. ગુરુજી દ્રષ્ટાંત આપે છે ને કે રાડો ઘડિયાળ પહેરી હોય અને મુંબઈની ટ્રેનમાં ચડે તો જેમ ભીડ વધે ને, જેમ ભીડ વધે ને, એનું ધ્યાન ક્યાં હોય? ઘડિયાળ ઉપર. બસ એવી જ રીતે આપણને જો ભક્તોમાં પ્રેમ હોય ને, સંતોમાં પ્રેમ હોય ને, તો આપણા મનમાં સતત ભય હોય, રખે ને. મારી વાણીથી, મારા વર્તનથી, મારા વ્યવહારથી દુખાયા તો નહીં હોય ને, દુખાયા તો નહીં હોય ને, દુખાયા તો નહીં હોય ને. આ સાચા પ્રેમની નિશાની છે, સાચા હેતનું આ લક્ષણ છે. અને આજે આપણે જોઈએ છીએ મહારાજે કસોટી કરી કેવી જોરદાર. જો જેવો સંતો હરિભક્તોને દુખવતા મનમાં લેશ માત્ર પણ ડરતા નથી, સંતો ભક્તો જો દુખાય તો મનમાં પ્રસન્ન થાય અને સંતો ભક્તોને પ્રસન્ન જોઈને અંતરમાં દ્વેષ ઉપજે છે,
એવી રીતે એક તો સંતો ભક્તોને દુખવે છે અને એક દુખવતો નથી, એ બંને હરિભક્તો તો છે, સત્સંગમાં તો છે, ભજન તો કરે છે અને તેઓમાં ભગવાનનો નિશ્ચય પણ દેખાય છે. આમાં છે ન બોલ્યા મહારાજ, શું બોલ્યા? દેખાય છે. તો તે બંને હરિભક્તોમાં કોણ શ્રેષ્ઠ કહેવાય? આવો અમે તમને પ્રશ્ન પૂછીએ છીએ, તમને હોમવર્ક આપીએ છીએ. જેનું જેવો અંગ હોય તે પોતે પોતાની રીતે તપાસીને નિષ્કપટ ભાવે ઉત્સાહથી કહો, તે કહેવામાં કાંઈ દોષ નથી. તમે તમારું બોલજો, બીજાનું બોલતા આવો પ્રશ્ન જો બીજા માટે કહેવાનો હોય તો આપણે બહુ લાંબુ લેક્ચર આપી દઈએ. તમારે તમારા અંતરની વાત કહેવાની છે, ચરણ પકડીને કહેવાની છે. ખોટું બોલશે તો આજે દેખાઈ આવશે, ખબર પડી જશે. અને મહારાજ કહે છે, સારો, સૌથી પહેલાં અમે અમારાથી શરૂ કરીએ, અમારું કેવું અંગ છે. શ્રીજી મહારાજે પોતાના અંગની, પોતાની રૂચિની, પોતાને સંતો ભક્તોમાં કેવો ભાવ છે એની વાત કરી છે. પણ આ તો બહુ લાંબી વાત છે, હજી આપણે આ કથા પરમ દિવસે લેશું. આવતીકાલે તો એકાદશી છે, એટલે પરમ દિવસની કથામાં આનું શ્રવણ કરીશું. 28 ચોપાઈ સુધીની કથા પૂરી થઈ. બોલો ઘનશ્યામ મહારાજની જય.